વનપ્લસ વનમાં આગળ વાત કરીએ તો 31ને લઈને સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સુરતમાં એન્ટર થતા જ તમામ વાહનો અને વાહન ચાલકોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે નવા વર્ષને લઈને નશાબંધી મામલે સુરત પોલીસે કામગીરી હાથ ધરી છે. આ સાથે જ સુરતમાં પોલીસ કર્મીઓ કાર્યવાહીમાં જોડાયા હતા. શહેરના તમામ પ્રવેશ નાકા ઉપર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આવનારા તમામ વાહન ચાલકો અને લોકોની સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે કોઈ માદક પદાર્થ સાથે લઈને ન આવે તેની તકેદારી સ્વરૂપે 31ને લઈને સુરત પોલીસ હાલ એક્શન મોડમાં જોવા મળી રહી છે. તો 31ને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ સહિત રાજ્યભરની વાત કરવામાં આવે તો રાજ્યભરમાં પણ પોલીસનો સ્ટાફ જે છે તે ચોકન્ના મોડમાં જોવા મળી રહ્યો છે. કારણ કે એક્શન મોડમાં છે. 31ને આવનારી સાથે જ તમામ જે શહેરમાં પ્રવેશ કરતાઓ નાકાઓ પર છે ત્યાં પોલીસની સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. 31ને લઈને આ તમામ જે એક્શન મોડ છે તે જોવા મળી રહ્યો છે. તમામ વાહનોની ચેકિંગ કરવામાં આવશે. નાકા પરથી આવતા તમામ જે વાહન છે અને આ સાથે જ વાહન ચાલકોનું પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ સાથે જ તે લોકોને પણ ટેસ્ટિંગ કરવામાં આવશે. આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને પોલીસ દ્વારા સુરત સિટી પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જે મેઇન જંકશન પોઈન્ટ છે, પ્રેશર પોઈન્ટ છે, જેમાં સુરત સિટીના જે ડુમસ રોડ છે, વીઆઈપી રોડ છે, યુનિવર્સિટી રોડ છે અને અલગ અલગ જેટલા પણ પ્રેશર પોઈન્ટ છે જ્યાં પબ્લિકનો વધારે અવરજવર જે ચાલુ હોય છે અને ખાસ કરીને 31 ડિસેમ્બરના દિવસે પણ એ બધા આયોજનોને ભાગરૂપે આજથી જે પોલીસ દ્વારા વ્યવસ્થિત વ્હીકલ ચેકિંગ ગોઠવવામાં આવી છે અને એને સાથે ફિક્સ પોઈન્ટ ઉપર બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. જે પોલીસ દ્વારા ચેકિંગ અત્યારે ચાલુ છે એમાં બ્રેથલાઇઝરથી પણ જે છે લોકોને ચેક કરવામાં આવી રહ્યા છે. એને સાથે સાથે વ્હીકલ્સ પણ ચેક કરવામાં આવી રહ્યા છે. જેનામાં કોઈ વાંધાજનક વસ્તુ હોય તો એના ઉપર પણ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. બધાને જે 31ની ડિસેમ્બરની ઉજવણી જે લોકો કરવામાં જે લોકો કરશે એના બધાને પોલીસ તરફથી સૂચન છે કે જે ઉજવણી કરવા લોકો છે એ બધા શાંતિથી કરે, વ્યવસ્થાને ભાગરૂપે, અને કોઈ પણ જે છે એન્ટી સોશિયલ એક્ટિવિટી યા પછી કોઈ કાયદો વ્યવસ્થાને અડચણરૂપી કોઈ વ્યવસ્થા કોઈ અગર વસ્તુ થશે એના ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને પોલીસ